જુલાઈ એકમ કસોટી બે હજાર બાવીસ જે તમારે સત્યાવીસ સાત બે હજાર બાવીસના રોજ લેવાનારી છે ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયની અંદર એકમ કસોટીની પ્રશ્ન બેંક બે હજાર બાવીસ ત્રેવીસનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરીશું વિભાગ એ વિભાગ બેની અંદર જે તમારે હેતુલક્ષી પૂછાય છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપીશું સાથે સાથે તમને આ એકમ કસોટીની પ્રશ્ન બેંક પણ આપવાની છે આમાંથી જ તમારે એકમ કસોટી લેવાની છે તો આ એકમ કસોટીની પીડીએફ ફાઇલ જો ડાઉનલોડ કરવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપી દઈશ એના ઉપરથી જે તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો આપણે સોલ્યુશન કરીએ પહેલો વિકલ્પ છે કે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ ખોરાક મળે છે તો એ કયા પ્રકારનું શિક્ષણ છે કે જેની અંદર પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ એને ખોરાક મળે છે તો એ કારક અભિસંધાન આવશે કયું આવશે કારક અભિસંધાન બીજું છે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતાં સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે તો અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતાં સાપેક્ષ કાયમી પરિવર્તનને આપણે શિક્ષણ કહેવામાં આવે છે એના પછી ત્રીજા નંબરનું છે થોરણ ડોયકેના બિલાડી પરના પ્રયોગમાં કેટલા પ્રયત્નોએ શિક્ષણ મળ્યું હતું તો કે ચોવીસ પ્રયત્ન કેટલા પ્રયત્નો ચોવીસ પ્રયત્ન કરવાથી એને શિક્ષણ મળ્યું હતું એના પછી જે થોર્ણ ડોયકે ભૂલ ભૂલામણીના પ્રયોગ કોના પર કર્યો હતો તો થોરણ ડોયકે ભૂલ ભૂલામણીનો જે પ્રયોગ છે એ કોના ઉપર કર્યો હતો ઉંદર પર કર્યો હતો પાંચમા નંબરનું છે કે જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તો તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે તો એ ઉદ્દીપકને આપણે અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે એના પછી છઠ્ઠા નંબરનું છે કે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો તો કોહલર જે છે એણે ચિમ્પાંજી પર પ્રયોગ કર્યો હતો એના પછી જોઈએ સાતમા નંબરનું કે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એને શું કહેવામાં આવે છે તો એને ઉદ્દીપક નું સામાન્યીકરણ કહેવામાં આવે છે પછી કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે તો કે સાહજિક વર્તન કહેવામાં આવે છે એના પછી નંબર નંબરનું છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગ કોણે કરેલો છે તો પ્રયત્ન અને ભૂલ દ્વારાનો જે શિક્ષણનો પ્રયોગ છે એ થોર્ન ડોયકે કરેલો છે એના પછી દસમા નંબરનું છે કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો કે એને આપણે વિલોપન કહેવામાં આવે છે પછી ગંધના સહપ્રકાર કયા મનોવૈજ્ઞાનિક આપ્યા છે તો ગંધના છ પ્રકાર હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે આપેલા છે એના પછી જોઈએ બારમા નંબરનો વિકલ્પ છે કે બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે તો બાહ્ય જગતનું નિરીક્ષણ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષીકરણ એના પછી તેરમા નંબરનું છે કે પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે તો કે વર્ધિમલ કોહલર અને કોફકા નામના કોફા નામના વૈજ્ઞાનિકો છે કોફકા પછી છે સંવેદન એટલે શું તો કે સંવેદન કોને કહેવામાં આવે છે તો કે સંવેદન એટલે શું તો કે સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ શું આવશે ચેતનાત્મક અનુભવ એના પછી જે દ્રિનેત્રી વિષમતા એટલે શું તો કે બંને આંખના નેત્રપટલ પર જુદી જુદી પ્રતિમા પડવી તેને આપણે દ્રિનેત્રી વિષમતા કહેવામાં આવે છે કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીયકરણ કરવું તો કે જેમ્સ ડ્રેવરના મત પ્રમાણે જો કહેવામાં આવે છે પછી ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે રસને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે સમી શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે તો કે સૂક્ષ્મ વાળ કોષો છે એ શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો છે એના પછી ઓગણીસમો છે કે કોના મતે મુજબ વીસમી સદી એ ચિંતાનો યુગ છે કોના મત મુજબ વીસમી સદી એ ચિંતાનો યુગ છે તો જેસી કોલમેનના મત મુજબ કોના મત મુજબ જેસી કોલમેનના મત મુજબ વીસમી સદી એ ચિંતાનો યુગ છે એના પછી વીસમા નંબરનો ઓપ્શન વિકલ્પ છે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે પૂરકતાનો જે નિયમ છે એ શેની સાથે સંકળાયેલો છે તો પૂરકતાનો જે નિયમ છે એ પ્રત્યક્ષીકૃત સાતત્યની સાથે સંકળાયેલો છે એના પછી જોઈએ ટૂંકા પ્રશ્નો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો છે તો કે થોરણ ડોય કોણ આવશે થોરણ ડોય કે કરેલો છે આ યાદ રાખજો એના પછી જે કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો છે જે કારક અભિસંધાન છે તો કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો છે વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો ચાલો કારક અભિસંધાનનો જે ખ્યાલ છે એ આપણને કોણે આપેલો છે તો કારક અભિસંધાનનો જે ખ્યાલ છે એ કયા મનોવૈજ્ઞાનિક આપેલો છે વેરી ગુડ બી બીએફ એફ સ્કીનરે કોણે આપેલો છે બીએફ એફ સ્કીનરે આપેલો છે જે અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે કારક અભિસંધાનની અંદર વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે તો કે જ્યારે આપણે પ્ર અભિસંધાનમાં જ્યારે આપણે પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે છે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળે છે સજીવો મોટે ભાગે કયા બે પ્રકારનું વર્તન કરે છે તો સજીવો મોટે ભાગે સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન આ બે પ્રકારનું વર્તન કરે છે અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું તો કે અભિસંધાનની અંદર ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું તો કે જ્યારે અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે કે બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખવું એને આપણે અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન કહીએ છીએ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો પ્રશિષ્ટ અભિસંધાન જે છે એના મૂળભૂત ખ્યાલો કયા છે તો મૂળભૂત ખ્યાલો બે છે એ આપણે જોઈએ તો પહેલો છે અનઅભિસંધિત ઉદ્દીપક અને બીજો છે અનઅભિસંધિત પ્રતિક્રિયા ત્રીજો છે અનઅભિસંધિત ઉદ્દીપક ચોથો છે અનઅભિસંધિત પ્રતિક્રિયા પાંચમો છે પ્રબલન વિલોપન અને છ સાતમો છે ઉદ્દીપક સામાન્યકરણ અને આઠમો છે ઉદ્દીપક ભેદબોધન એના પછી છે આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે તો એ અનુભવે આંતરસૂજ શિક્ષણ સાથે સંકળાયેલો છે પછી આગળ જોઈએ તો કે સિટી માર્ગને આપેલી સીટી માર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા લખો તો સિટી માર્ગને શિક્ષણની વ્યાખ્યા કઈ આપી છે તો કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ અને કાયમી જે ફેરફાર છે એને શિક્ષણ કહેવાય છે આંતરસૂઝનો પ્રયોગ કોણે કરેલો છે તો આંતરસૂઝનો જે પ્રયોગ છે એ કોહલર નામના જર્મન સમષ્ટિવાદી વૈજ્ઞાનિકે કરેલો છે શિક્ષણની આપો તો આપણે આગળ આપી છે એ જ પ્રકારે લખવાની છે કડવો સ્વાદ જીભના કયા ભાગ પર પારખી શકાય છે તો જે કડવો સ્વાદ છે એ જીભના પાછળના મૂળના ભાગથી આપણે પારખી શકીએ છીએ વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા કેટલી છે તો વીસથી લઈ અને વીસ હજાર સીપીએસ અઢ સુધીની એની સંવેદના છે પછી બાહ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય છે તો બાહ્ય કર્ણની અંદર કાનની બૂટ એટલે કે કર્ણપાલી કર્ણ નલિકા અને કર્ણપટલનો સમાવેશ થાય છે સંવેદનો સંવેદન ગ્રાહકોના કેટલા વર્ગ છે અને કયા કયા સંવેદન જે ગ્રાહકો છે એમના વર્ગ કેટલા છે અને કયા કયા તો ત્રણ વર્ગ છે બાહ્ય સંવેદન ગ્રાહકો શરીર સંવેદન ગ્રાહકો અને આંતર સંવેદન ગ્રાહકો આ ત્રણે ત્રણ યાદ રાખજો એના પછી છે ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર જે સંકેતો કયા કયા છે તો અનેત્રીય સંકેત નેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત એના પછી આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે પ્રત્યક્ષીકરણ સમૂહ સામૂહિકરણના નિયમોમાં મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયનો સમાવેશ થાય છે તો સમષ્ટિવાદી સંપ્રદાયનો સમાવેશ થાય છે સંગઠનમાં સમીપતા એટલે શું સંગઠનની અંદર સમીપતા એટલે શું તો કે સ્થળ અને કાર્યની દૃષ્ટિએ સ્થળ હોય અને કાળની દૃષ્ટિએ પરસ્પર નજીક નજીક ગોઠવેલા ઉદ્દીપકો સંગઠિત થઈ અને ચોક્કસ આકાર ઉપજાવે જેને એક એકમના સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ ત્યારે આપણે સંગઠનમાં સમીપતા છે એવું કહી શકાય છે એના પછીનો પ્રશ્ન છે સંવેદનના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા તો સંવેદનના મુખ્ય પાંચ પ્રકાર પડે છે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગ્રાહક ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન આમ પાંચ પ્રકાર પડે છે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટલની વિષમતા કયા કારણેથી સર્જાય છે જે દ્રષ્ટિ સંવેદન છે એમાં નેત્રપટની વિષમતા કયા કારણેથી સર્જાય છે તો કે ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલી પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે તે જ રીતે જમણી આંખને પણ પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારો દેખાય છે આ કારણથી દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટ્ટીય વિષમતા સર્જાય છે એના પછી જોઈએ વિષમો તો કે અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દ પ્રયોગ આપેલો છે તો કે અભિરુચિ માટે મેક ડુકલે કયો શબ્દ પ્રયોગ વાપરેલો છે તો અપ્રગટ ધ્યાન કયો શબ્દ પ્રયોગ અપ્રગટ ધ્યાનનો શબ્દ પ્રયોગ વાપરેલો છે એના પછી બે ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આમાંથી તમારે પૂછાશે તો ફટાફટ આની પીડીએફ ફાઇલ જે છે એ તમે મેળવી નાખો અને તૈયારી કરો બે ગુણના ત્રણ ગુણના અને પાંચ ગુણના પ્રશ્નો તમામે તમામ આપેલા છે તો ફટાફટ આની પીડીએફ ફાઇલ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી નાખો અને તૈયારીમાં લાગી જાઓ આ જ મોથી એકમ કસોટીમાં તમારે પ્રશ્નો આવવાના છે ફરી મળીશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત